વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આજના લેક્ચરમાં આગળનો ટોપિક જે છે એમાં વર્ગીકરણ નિશાન વિશે અભ્યાસ કરવાના છે. થોડો થિયરીકલ પાર્ટ છે ટેક્સ્ટબુક જે છે એમાંથી રીડ કરવાનો છે. એમાંના મેઇન મેઇન જે ટોપિક જે છે ચર્ચા કરવા જેવા છે ટોપિક આજે લીધા છે અને એના વિશે આપણે બુકમાં ચર્ચા કરવાના છે. બરાબર, એટલે સૌથી પહેલાં મેઇન ટોપિક છે સજીવોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન. વર્ગીકરણ શું અને શું કામ વર્ગીકરણ જરૂરી છે, તો આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો કે સજીવો જે છે એની વ્યાખ્યા આપવા માટે એના અલગ અલગ લક્ષણો જે છે જોયા, વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય. બરાબર, આ બધા લક્ષણો જે છે એના દ્વારા સજીવની વ્યાખ્યા આપી. હવે સજીવોમાં ઘણી બધી વિવિધતા છે, સજીવોમાં જે વિવિધતા ઘણી બધી છે, બધા સજીવો એકબીજાથી અલગ પડે છે. આ અલગ પડતા સજીવો જે છે એને જુદા કઈ રીતે પાડવા, એને વર્ગીકરણ કઈ રીતે કરવું છે એના આધાર ઉપર એનું વર્ગીકરણ કરવું, એના વિશેનો ટોપિક જે છે આજે છે. અને એના સાથે સંકળાયેલા કેટલાક બાયોલોજીકલ જે નામ છે નામ યાદ રાખવાના છે જે નીટમાં પૂછાય છે. બરાબર, હવે તમને ખ્યાલ છે પ્રમાણે સજીવોના મુખ્ય જે છે વિભાગ પડે તો ત્રણ વિભાગ પડે, મતલબ કે વિશ્વમાં ટોટલ ત્રણ પ્રકારના સજીવો હોય, કાં તો પ્રાણી હોય, કાં તો વનસ્પતિ હોય, અને કાં તો સૂક્ષ્મજીવ હોય. એટલે મેઇન મુખ્ય ત્રણ વિભાગ છે, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવ. હવે કોઈ પણ સજીવ જે છે જેની શોધ થાય કે આ સજીવ મળ્યું છે આપણે કયા વિભાગમાં મૂકવું, તો એ વિભાગ જે છે એનું નક્કી કઈ રીતે થાય. કોઈ પણ સજીવ એને વનસ્પતિ વિભાગમાં મૂકવું છે, કોઈ પણ વનસ્પતિને જે છે પ્રાણીમાં મૂકવું છે, કે કોઈ પણને સૂક્ષ્મજીવમાં મૂકવું છે, તો કઈ રીતે નક્કી થશે? તમને ખ્યાલ છે કે આપણને એના બાહ્ય લક્ષણો જે છે એ કેવું દેખાય છે, એની અંદરની આંતરિક રચના કઈ છે, એ બધા લક્ષણોને ધ્યાનમાં લઈ અને આપણે એની કેટેગરી નક્કી કરવી પડે કે આ કેટેગરી જે છે પ્રાણી હશે. બરાબર, અમુક સજીવો જે છે સ્થલજ જીવનને અનુકૂલન છે, મતલબ એ જમીન ઉપર રહી શકે છે, અમુક જે છે પાણીમાં રહી શકે, મતલબ જલજ જીવન સાથે અનુકૂલિત છે, અમુક જે છે હવાઈ જીવન સાથે અનુકૂલિત છે. દરેકે દરેક પ્રકારના અનુકૂળતા ધરાવતા સજીવોની એક ચોક્કસ કેટેગરી હોય, એક શ્રેણી હોય. શ્રેણીને આપણે શેના આધાર નક્કી કરીએ, તો કે એના બાહ્ય દેખાવના લક્ષણોને આધાર. બરાબર, એટલે એના વિશે અભ્યાસ કરવાનો છે. જો સૌથી પહેલું સજીવોનું વર્ગીકરણ, તો વર્ગીકરણની વ્યાખ્યા શું થશે? બરાબર, બહુ સિમ્પલ લાઈનમાં સજીવોની લાક્ષણિકતાઓને આધારે વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. એમાં શબ્દ આવે છે લાક્ષણિકતાઓ. બરાબર, મતલબ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે કે સજીવનું વર્ગીકરણ કરવા માટે સજીવ કેવું દેખાય છે, સજીવ બહારથી જે છે એના લક્ષણો કયા છે, એની આંતરિક રચના કેવી છે, એનો વસવાટ કેવો છે, એની બધી આદતો કેવી છે, એ બધું નક્કી કર્યા પછી એની કેટેગરી નક્કી થશે. એને કેટેગરીમાં મૂકવાની સિમ્પલ પ્રક્રિયા એને કહેવાય વર્ગીકરણ. બરાબર, આવા વર્ગીકરણ કરવા માટેનો અભ્યાસ જે છે એને શું કહેવાય? તો વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહે છે. ગુજરાતી નામ બહુ સિમ્પલ છે, પણ ઇંગ્લિશ નામ સાથે યાદ રાખવાનું છે ટેક્ઝોનોમી. બરાબર, ટેક્ઝોનોમી જે છે એ શું થશે? તો કે વર્ગીકરણ વિશેનો અભ્યાસ, વર્ગીકરણ કઈ રીતે કરવું જોઈએ, વર્ગીકરણ કરવા માટેના કયા કયા નિયમો છે, બરાબર કયા કયા સ્ટેપ દ્વારા એનું વર્ગીકરણ થાય છે, આ બધું સળંગ એના વિશેની સ્ટડી એને કહેવાય ટેક્ઝોનોમી. બરાબર, કયા કયા વૈજ્ઞાનિકે આ ટેક્ઝોનોમી વિશે અભ્યાસ કરાવેલો છે અથવા તો એના વિશે અલગ અલગ નિયમો આપેલા છે આપણે ભણવાનું છે. એટલે શબ્દ યાદ રાખવાનો છે ટેક્ઝોનોમીનો મતલબ શું થશે? વર્ગીકરણનો અભ્યાસ કરવા સાથે સંકળાયેલું વિજ્ઞાન, એના માટેનું જે છે અભ્યાસ. બીજું, એના પછી નેક્સ્ટ ટોપિક જે છે આપેલો છે એનસીઆરટી માં ચાર જે છે મુદ્દા આપેલા છે ટેક્સ્ટબુક પ્રમાણે, તે તમારે પૂછાય છે નીટમાં યાદ રાખવાના છે. વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ કરવા માટે મૂળભૂત પ્રક્રિયાઓ કઈ? આપણે સ્ટડી કરવી છે, વર્ગીકરણ વિદ્યા ભણવાનું છે, તેના માટે કયા કયા મુખ્ય મેઇન જે છે બાબતોનો સમાવેશ થાય? આટલા આટલા બાબતો હોય એને આપણે અભ્યાસ કરીએ તો વર્ગીકરણ વિદ્યા પૂરી થશે. બરાબર, ટોટલ ચાર સ્ટેપ છે, ચાર સ્ટેપને એક સમજી લો. સૌથી પહેલું છે લક્ષણીકરણ, કેરેક્ટરાઇઝેશન. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણે કોઈ પણ એક સજીવ જે છે એને ચોક્કસ શ્રેણીમાં, ચોક્કસ કેટેગરીમાં મૂકવી છે, સૌથી પહેલી બાબત શું જોવી પડે? તો કે સજીવ જે છે કેવું દેખાય છે, એના લક્ષણો કેવા છે. બરાબર, જો કોઈ પણ સજીવ છે દાખલા તરીકે, તો કે હવાઈ જીવનને અનુકૂલિત હોય, હવાઈ જીવનને અનુકૂલિત ક્યારે હોય? તો કે એમાં ચોક્કસ પહેલા તેને ઉડવા માટેની ક્ષમતા હોય છે. કોઈ પણ સજીવ જે છે જલજ જીવનને અનુકૂલિત હોય તો શું હોય? તો કે એને પાણીમાં જીવવા માટે જરૂરી શ્વાસ લેવા માટેની એવી સુવિધાઓ હોવી જોઈએ. સ્થલજ જીવન છે તેને એ પ્રમાણેના લક્ષણ હોવા જોઈએ. કોઈ પણ સજીવ જે જીવનને અનુકૂલિત હોય એવા એનામાં લક્ષણો આવેલા હોય, એ લક્ષણના આધારે આપણે એને ચોક્કસ કેટેગરીમાં મૂકી શકીએ. તો સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ બાબત છે એનો કેરેક્ટર, કેવા પ્રકારનો દેખાય છે, એના લક્ષણો કેવા છે, એ સૌથી પહેલી બાબત નક્કી કરશે. નેક્સ્ટ સ્ટેપ આગળ જઈએ તો લક્ષણના આધારે થશે એની ઓળખ વિધિ, જેમ આપણે કીધું પ્રમાણે જો એનામાં પાણીમાં રહેવા માટેના લક્ષણો હશે તો એ જલજ જીવનને અનુકૂલિત હશે, તો મતલબ એ જલજની જે કેટેગરીમાં જશે.
ચલન ની કેટેગરી માં દાખલા તરીકે મત્સ્ય છે તો મત્સ્ય અને પક્ષી અને એક તમે જમીન ઉપર રહેનાર કોઈ પણ જે છે સજીવ લઈ લો બરાબર એ ત્રણેય માં કઈ સમાનતા ના હોય ત્રણેય માં કઈક ને કઈક જે છે વિવિધતા જોવા મળે એના આધારે આપણે એની ઓળખ થશે એ પાણી માં રહેનાર જે છે એનો મતલબ કે એ માત્ર જલ જીવન સાથે સંકળાયેલું હોય હવાઈ જીવન સાથે અનુકૂલિત હોય તો એના કઈ પ્રમાણના લક્ષણ હોય લક્ષણના આધારે સજીવની ઓળખ કરવી ઓળખ કરવાની પદ્ધતિ એને કહેવાય આઈડેન્ટિફિકેશન પહેલું સ્ટેપ થશે કેરેક્ટરાઇઝેશન બીજું થશે આઈડેન્ટિફિકેશન હવે આપણે ઓળખ કરીએ તો ઓળખના આધારે એને વર્ગીકરણ શ્રેણીમાં મૂકી શકીએ એટલે એના પછીનું સ્ટેપ છે વર્ગીકરણ ક્લાસિફિકેશન આપણને નક્કી થઈ જશે કે કા વનસ્પતિ વિભાગમાં આવે છે કા પ્રાણી વિભાગમાં આવે છે કે સૂક્ષ્મજીવ વિભાગમાં આવે છે એ ત્રણમાંથી કોઈ પણ એક કેટેગરી જે છે એમાં મૂકવા માટેની જે છે આખી પદ્ધતિ એ થશે વર્ગીકરણ અને વર્ગીકરણ થઈ ગયા પછી બરાબર જે તે વૈજ્ઞાનિકની શોધ કરેલી છે એ પ્રમાણે નામકરણ નોમેનક્લેચર જેના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો વનસ્પતિ જે છે એનું નામકરણ કોણ કરે છે પ્રાણીનું નામકરણ કોણ કરે છે આઈસીબીએન આઈસીઝેડએન જે છે નામની સંસ્થા જે લી નામી નામકરણ પ્રમાણે એનું ચોક્કસ એક સાયન્ટિફિક નામ નક્કી કરશે એટલે આ મુખ્ય સ્ટેપ છે લક્ષણ નક્કી કરવા એના આધારે એની ઓળખ નક્કી કરવી ઓળખ નક્કી થાય એટલે એનું વર્ગીકરણ થાય વર્ગીકરણ કર્યા પછી એનું ચોક્કસ નામ આપી દેવું આ ચારે ચાર સ્ટેપ એ મૂળભૂત બાબત છે શેની વર્ગીકરણ વિદ્યા ટેક્સોનોમી એટલે તમારે ક્વેશ્ચન એ રીતે પૂછાય નીચેનામાંથી કયું વર્ગીકરણ વિદ્યા માટે મૂળભૂત લક્ષણ નથી અથવા જરૂરી નથી આ ચાર બધામાં જે છે જરૂર પડશે બરાબર હવે એના પછી આપણે જોઈએ તો વર્ગીકરણ કરવા માટે અલગ અલગ જે છે વૈજ્ઞાનિકે ઘણી બધી પદ્ધતિ આપેલી છે એ પદ્ધતિમાં સૌથી મોટું પ્રદાન છે કેરોલસ લિનિયસ બરાબર જે આગળ ટેક્સોનોમી શબ્દ આવ્યો છે એ ટેક્સોનોમી સૌથી વધારે જો કોઈ ફાળો આપનાર વૈજ્ઞાનિક હોય તો એ છે કેરોલસ લિનિયસ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે એક શબ્દ આપેલો તેનું નામ છે પદ્ધતિસરનું વિજ્ઞાન સિસ્ટેમેટિક્સ સિસ્ટેમેટિક શબ્દ પરથી ખ્યાલ આવે કે વર્ગીકરણ એ કોઈ આડાવળી આડેધડ પ્રક્રિયા નથી એમાં ઘણા બધા સ્ટેપ છે એ ચોક્કસ સ્ટેપના આધારે આપણે એને ચોક્કસ વર્ગમાં મૂકી શકીએ બરાબર એક સિમ્પલ ઉદાહરણ આપું તમને બરાબર દાખલા તરીકે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો કાચબો જે છે એ પણ પાણીમાં રહી શકે છે મગર છે એ પણ પાણીમાં રહી શકે છે તો કાચબો અને મગર જે છે બ્લુ વેલ માછલી જે છે પણ પાણીમાં રહે છે ત્રણેય જો પાણીમાં રહેતા હોય તો ત્રણેય માટેનો સમુદાય સરખો નથી મતલબ શું થયો કે એના માટે ઘણા બધા સ્ટેપ છે આપણે ખાલી માત્ર પાણીમાં રહેનારા બધા સજીવને એક વિભાગમાં મૂકી ન શકીએ જમીન ઉપર રહેનારા બધા પ્રાણીને એક વિભાગમાં મૂકી ન શકીએ એવી રીતે હવાઈ જીવનને અનુકૂલિત હોય તો બધા એક વિભાગમાં ન હોય ઉડતા જે બધા હોય એ પક્ષી જ ન ગણાય બરાબર જેમ કે ચામા ચીડિયું છે તો એ પક્ષી નથી સસ્તન પ્રાણી છે કારણ કે એમાં સસ્તન પ્રમાણેના લક્ષણો છે એની આંતરિક રચના એવી છે એટલે આ બધી પ્રક્રિયા એક સ્ટેપ બાય સ્ટેપ થતી જે છે પ્રક્રિયા છે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે વર્ગીકરણ કરવા માટેનું વિજ્ઞાન એના માટે શબ્દ આપ્યો સિસ્ટેમેટિક્સ સૌથી મેઇન પહેલી બાબત સિસ્ટેમેટિક શબ્દ કોણે આપ્યો ને કઈ રીતે આવ્યો છે તેના માટેનો એક ઇતિહાસ આપેલો છે સિસ્ટેમેટિક્સ વર્ડ આવેલો છે લેટિન વર્ડ સિસ્ટેમા સિસ્ટેમા વર્ડ પરથી જેનો અર્થ થાય છે સજીવોની પદ્ધતિસર ગોઠવણી એના બધે બધા લક્ષણોનો અભ્યાસ કરી અને એને ચોક્કસ શ્રેણીમાં મૂકવાની પ્રક્રિયા એને કહેવાય સિસ્ટેમેટિક્સ વર્ડ ક્યાંથી આવેલો છે તો લેટિન વર્ડ છે સિસ્ટેમા એના પરથી સિસ્ટેમેટિક્સ કોણે એકો વર્ડ કેરોલસ લિનિયસ જે છે એને આ સિસ્ટેમેટિક્સ નામની એક પદ્ધતિસરનું વર્ગીકરણ કરવાની જે છે એક પદ્ધતિ જે છે આપેલી છે અને એ સેમ આપેલી હતી એને બુક જે છે પ્રકાશિત કરેલી હતી બુકનું નામ રાખેલું હતું એના પ્રકાશનનું શીર્ષક સિસ્ટેમા નેચર સિસ્ટેમા નેચર નામનું બુકનું ટાઇટલ હતું એ બુક જે છે એની અંદર એના સિસ્ટેમેટિક્સ આખી પદ્ધતિ જે છે એનું વર્ણન કરેલું છે એટલે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે યાદ શું રાખવાનું છે તો સિસ્ટેમેટિક્સ વર્ડ આપનાર વિજ્ઞાનિક કયા તો આવશે કેરોલસ લિનિયસ એ કઈ ભાષાનું વર્ડ છે લેટિન ભાષા એનો શબ્દ કયો છે સિસ્ટેમા ત્યાંથી આખો વર્ડ આવેલો છે અને એને જે બુક પ્રકાશિત કરેલી હતી એનું ટાઇટલ પેજ જે શીર્ષક શું હતું તે થશે સિસ્ટેમા નેચર એના પછી જે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી પણ એના જેવું રિલેટેડ છે એ સાથે લઈએ સિસ્ટેમેટિક્સ જેવો નવો વર્ડ એપો ન્યુ નિયો સિસ્ટેમેટિક્સ નિયો નો મતલબ થાય છે ન્યુ નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપનાર વિજ્ઞાની કોણ છે તો એ વર્ગીકરણ જે છે આપણે પદ્ધતિ નામ થશે સર જુલિયન હક્સલી નામ યાદ રાખવાનું છે જેવી રીતે કેરોલસ લિનિયસ નામના વિજ્ઞાનીકે જેમ ખાલી સિસ્ટેમેટિક્સ મતલબ કે પદ્ધતિસરના વિજ્ઞાન જે છે એ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે એના જેવું એનાથી અપડેટ કે જેમાં થોડાક નવા જે છે લક્ષણોનો અભ્યાસ કરવામાં આવેલો અથવા નવી સિસ્ટમ હોય આધુનિક જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપનાર વિજ્ઞાનીક છે સર જુલિયન હક્સલી એટલે જોડકા સ્વરૂપે વિજ્ઞાનીનું નામ અને એનો કયો ફાળો છે એના માટે જે છે એવા ક્વેશ્ચન પૂછાય
તેના અંદર રાખવાનો છે. હવે આ બધું માત્ર જે છે ઉપરથી મેઈન મેઈન પોઈન્ટ જે છે લીધેલા છે, મે એ સિવાયનું ટેક્સ્ટબુકમાં ઘણા બધા લાઈન ટુ લાઈન તમારે વાંચવાનું છે ટેક્સ્ટબુકમાં, એમાં વચ્ચે જે છે જે જે નથી કામનું સ્કીપ કરેલું છે પણ તમારે છતાં એકવાર રીડ કરી લેવાનું. એના પછીનો મેઈન પોઈન્ટ છે વર્ગીકૃત કક્ષાઓ, મતલબ કે ટેક્સોનોમિક કેટેગરી, બરાબર. વર્ગીકરણ કરવા માટે આપણે કીધું કે ઘણા બધા સ્ટેપની જરૂર પડે, એ સ્ટેપ કયા કયા છે અને સ્ટેપના નામ શું છે અને સ્ટેપની આખી એક હરોળ બનાવીએ તો એ હરોળને શું કહેવાય, એના માટે જો વર્ગીકરણ કરવા માટે મુખ્ય સાત કક્ષાઓ છે. કક્ષાને નામ આપ્યું વર્ગીકી, એટલે કે ટેક્સોન. ટેક્સોનોમી જે છે શું છે, વર્ગીકરણ વિદ્યા છે. વર્ગીકરણ વિદ્યા કરવા માટે નાના નાનું સ્ટેપ, એક એક સ્ટેપ, એને નામ આપ્યું ટેક્સોન, એટલે કે વર્ગીકી. વર્ગીકી વર્ગ આ બધું એક જ છે. સાદી ભાષામાં શું થશે, આપણે ઘણા બધા સ્ટેપ દ્વારા વર્ગીકરણ કરતા હોય તો એક એક એનું સ્ટેપ કહેવાય વર્ગીકી. ટેક્સોન જે ગોઠવાય અને શ્રેણી બનાવે, આ શ્રેણીનું નામ છે વર્ગીકૃત શ્રેણી અથવા વર્ગીકરણ માટેની શ્રેણી. હવે બહુ ટૂંકમાં પેલા અત્યારે યાદ રાખવાનું છે કે આ વર્ગીકરણ કરવા માટે સજીવો જે છે અલગ અલગ સાત સ્ટેપમાંથી પસાર થવું પડે. એ સાતે સાત સ્ટેપ કયા છે, સ્ટેપ ક્રમમાં યાદ રાખવાના છે. મેઇન મુખ્ય સાત સ્ટેપ છે, જો જે ક્રમમાં દર્શાવ્યા છે. સૌથી પહેલું છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. આ સાત એક એક સ્ટેપ છે, સાતે સાત સ્ટેપ પ્રમાણે જે છે દરેકે દરેક સજીવોનું વર્ગીકરણ થતું હોય, બરાબર. આ દરેકે દરેક વર્ડ જે છે એનો અર્થ શું છે, ઉદાહરણ સાથે આગળના ટોપિક જે છે એમાં ભણવાનું છે, પણ એના વિશે આપણે ટૂંકમાં ખાલી અત્યારે ચર્ચા કરી લઈએ કે સાથે સાથ જે શ્રેણી જે છે એમાં એક ક્વેશ્ચન પૂછાય છે, ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે શું ફેર પડશે, નીચેથી ઉપર તરફ જઈએ ત્યારે શું ફરક પડશે, આ એક સાથે યાદ રાખવાનું. સૌથી પહેલી બાબત તો આ તમારે યાદ રાખવાનું છે કે જાતિથી સૃષ્ટિ તરફ જતા ચોક્કસ ક્રમ કયો છે, અચોક્કસ ક્રમ છે. જાતિ, જાતિઓનો સમૂહ એટલે પ્રજાતિ, પ્રજાતિઓનો સમૂહ એટલે કુળ, કુળનો સમૂહ એટલે ગોત્ર, ગોત્રનો સમૂહ વર્ગ, વર્ગ બધા ભેગા થાય એટલે ભણે સમુદાય, અને બધા સમુદાય ભેગા થાય એટલે ભણે આખી સૃષ્ટિ, બરાબર, કિંગડમ. તો આ ક્રમ જે છે એમાં જાતિથી સૃષ્ટિ તરફ જતા શું વધે અને શું ઘટે એવા ક્વેશ્ચન પૂછાય છે, એને સંકળાયેલી સાથે સંકળાયેલી મુદ્દા જોઈ લેજો. સૌથી પહેલો એરો દર્શાવ્યો છે, એરા પરથી શું ખબર પડશે, જાતિથી સૃષ્ટિ તરફ જતા શું ફેરફાર થાય. સૌથી પહેલું તો કે આમાં જાતિ જે છે એ ચોક્કસ સમાનતા ધરાવતા લક્ષણો જે છે એવા સજીવોનો સમૂહ છે. જેમ જેમ તમે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ એમ સજીવોની સંખ્યા વધે, એટલે પહેલું સજીવોની સંખ્યા વધે. તેના માટે દર્શાવ્યું છે કે માત્ર માત્ર નીચે તરફ જતો એરો છે, એટલે કે જ્યારે જાતિથી સૃષ્ટિ તરફ જશું એમ સજીવોની સંખ્યા વધતી જશે. જાતિમાં સજીવો ઓછા હશે, એનાથી વધુ પ્રજાતિમાં હશે, એનાથી વધુ કુળમાં હશે, સૃષ્ટિ તરફ જઈએ બરાબર તેમ સજીવોની સંખ્યા વધી જાય. ઉદાહરણ તરીકે પ્રાણી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ એટલે આખા વિશ્વના બધા પ્રાણી આવી જાય, દરેકે દરેક પ્રાણી, વનસ્પતિ સૃષ્ટિ બધી વનસ્પતિ આવી જાય. પણ એની જેમ જેમ આપણે ઉપર તરફ જઈએ એમ સંખ્યા ઘટતી જાય, જેમ નીચે તરફ, નીચે ઉપર એમ તમારે યાદ નથી રાખવાનું, તમારે યાદ રાખવાનું છે જાતિથી સૃષ્ટિ કે સૃષ્ટિથી જાતિ, બરાબર, એ પ્રમાણે શું ફેરફાર થાય, સજીવોની સંખ્યા વધે. બીજું સજીવોમાં ભિન્નતા વધે, સજીવોમાં ભિન્નતા વધે એટલે સજીવોમાં જુદાપણો વધતું જાય. જેમ જેમ જાતિથી પ્રજાતિ તરફ જશું એમ અલગ અલગ પ્રકારના સજીવો જે છે એમાં જોવા મળશે. એક જ જાતિ, બરાબર, તો જાતિમાં ઉદાહરણ તરીકે જાતિ ખાલી લઈ લઈએ કે કીડીઓની જાતિ, તો બધી કીડી આવશે, પણ કીડી જે છે એ કઈ પ્રજાતિમાં છે, તો એક પ્રજાતિમાં એક કરતા વધારે જાતિ હોઈ શકે, બરાબર, એક જ કુળમાં એક કરતા વધારે પ્રજાતિ હોઈ શકે. જેમ જેમ તમે જાતિથી સૃષ્ટિ તરફ જશો એમ વિવિધતા વધતી જાય, વિવિધતા એટલે ભિન્નતા, મતલબ સજીવોમાં જોવા મળતું જુદાપણ એ વધતું જશે. એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ, જેમ જેમ ભિન્નતા વધે છે બરાબર એમ સજીવોમાં સમાનતા ઘટે, એટલે શું વધે છે શું ઘટે છે યાદ રાખવા. એક જ જાતિના સજીવો સંપૂર્ણ સમાન દેખાતા હોય, માણસ જાતિ,
માણસ જાતિ ની સાથે તમે સિંહ ની જાતિ લીલો તો સિંહ માં માણસ માં કઈ સમાનતા ના હોય પણ બધા માણસ સરખા જ હોય એ માણસ ને એક જાતિ કહેવાય એક જાતિ માંથી પ્રજાતિ માં જાવ તો એક સરખી જાતિ ના સમૂહ ને પ્રજાતિ કહેવાય જેમ જેમ જાતિ થી સૃષ્ટિ તરફ તમે જતા જાશો એમ સમાનતા ઘટતી જાય કારણ કે જેમ જેમ આખું વિશ્વ લઈએ વિશ્વ લેવલે બધા વિવિધતા જે છે એ વધતી જાય વિવિધતા વધે સમાનતા ઘટે એટલે બે માંથી કોઈ પણ એક યાદ રાખશો ખબર તો જે છે બંને એક છે એટલે જાતિ થી સૃષ્ટિ તરફ જતા શું યાદ રાખવાનું છે સજીવની સંખ્યા વધે ભિન્નતા વધે સમાનતા ઘટે બીજો એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ સૃષ્ટિ થી જાતિ તરફ જઈ એમ શું થાય એની જ બાબત છે આનો પોઈન્ટ ફરીથી લખું છું આનાથી ઊંધું સજીવોની સંખ્યા ઘટે કઈ તરફ સૃષ્ટિ થી જાતિ તરફ જશો સજીવોની સંખ્યા ઘટતી જશે સજીવોમાં ભિન્નતા પણ ઘટશે જેમ જેમ ઉપર તરફ આવશો સૃષ્ટિ થી જાતિ તરફ જશો એમ સજીવોમાં ભિન્નતા ઘટતી જશે ભિન્નતા ઘટવી એટલે ઇન્ડાયરેક્ટલી મતલબ થાય સજીવોમાં સમાનતા અથવા સામ્યતા વધે કયો વધે છે કયો ઘટે છે એના માટેના ક્વેશ્ચન પૂછાય છે એ બહુ સિમ્પલ યાદ રાખવાનું છે જેમ જેમ તમે જાતિથી સૃષ્ટિ તરફ જશો બરાબર એમ સજીવોની સંખ્યા અને ભિન્નતા વધતી હોય સમાનતા ઘટતી હોય એક્ઝેક્ટ એનાથી ઊંધું સૃષ્ટિથી જાતિ તરફ જેમ જેમ જશો એમ સજીવોની સંખ્યા અને ભિન્નતા ઘટતી જાય અને સમાનતા જે છે એ વધતી જાય એટલે આવી રીતના ક્વેશ્ચન પૂછાય છે એ પ્રમાણે આપણે એક પહેલા તો સ્ટેપ યાદ રાખવાના છે કે ટોટલ સાથે સાત મૂળભૂત કક્ષાઓ કઈ છે અને સાથે સાત કક્ષાઓને ક્રમમાં યાદ રાખી અને સૃષ્ટિથી જાતિ કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો શું વધે અને શું ઘટે એ પ્રમાણેના ક્વેશ્ચન પૂછાય છે આપણે આ એક એક વિભાગની ડિટેલમાં ભણવાના છે આ ચેપ્ટર જે છે આપણા પછીનો ભાગ ટોપિક આ છે કે જાતિ શું કહેવાય પ્રજાતિ શું કહેવાય કુળ શું કહેવાય એના ઉદાહરણ શું છે ઉદાહરણ સાથે આપણે એક એક ટોપિક જે છે એની આગળ ચર્ચા કરીશું બરાબર અત્યાર સુધી જે બોર્ડ વર્કમાં લખાવેલું છે બોર્ડ જે છે આપણું લખી લેવાનું છે અને ટેક્સ્ટ બુકમાં આ ટોપિક આખો જે છે રીડ કરી લેવાનું છે કારણ કે એમાં અમુક ક્વેશ્ચન આપેલા છે અને અમુક અમુક જે છે એક્સ્ટ્રા માહિતી બધી આપેલી છે તમારે ખાલી જોઈ લેવાની છે મેઇન મેઇન જે મુખ્ય મુદ્દા મહત્વના છે આપણે આમાં બોર્ડમાં લખેલા છે એટલે બોર્ડ વર્ક આખું લખી લેવાનું છે અને પછી તમારે ટેક્સ્ટ બુક જે છે એમાંથી રીડ કરી લેવાનું છે એટલે તમે સ્ક્રીનશોટ પાડવા માટે અત્યારે હું રાખું છું આખું બોર્ડ જે છે એ વિડીયોમાં સ્ટોપ થોડીક વાર રાખીશ એટલે એ પ્રમાણે સ્ક્રીનશોટ લઈને તમે આખું લખી નાખજો બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.